नमस्कार विद्यार्थी मित्रों, अपने लेक्चर नंबर बे चेप्टर नंबर छ आनुवंशिकता नो आणवीय आधार साथे तमारे सामे उपस्थित छे। कालना लेक्चर नी अंदर आपणे वात करी हती के जनीन द्रव्य तरीके कोण वर्ती शके एनी संशोधन हजु बाकी छे, परंतु डीएनए नी रचना केवी होय, कई रीते डीएनए बने, कया कया घटक एनी अंदर आवे, कया घटक होय तो केवू नामकरण थाय, एनी साइज केटली, बे नाइट्रोजन बेज वच्चेनुं अंतर केटलुं, आ बधुं आपणे लेक्चर नंबर एक नी अंदर भणी गया छे। हजी तमे जो लेक्चर नथी जोयो तो तमे लेक्चर नंबर एक आपणा प्लेलिस्ट नी अंदरथी जोई शको छो। आजे आपणे शुरू करीशुं लेक्चर नंबर बे। लेक्चर नंबर बे नी अंदर पहेला तो स्टार्ट करीए के डीएनए नी मुख्य खासियतो कई कई छे। घणी बधी खासियतो छे, ए पैकी आपणे डीएनए नी चोक्कस वस्तु समजवी पड़े। आपणने ख्याल छे के डीएनए मां केटली कुंતલ હોય, તો કે બે કુંતલ હોય, ઓકે, બે સોરી રચના કેટલી છે, બે, એટલે કે એક ચેઇન અને બે ચેઇન, ડબલ સ્ટ્રેન્ડેડ હશે, એમાંથી એક ચેઇન ને બીજી ચેઇન કેવી હશે, પૂરક, માનો કે એક છેડો 5'2'3' છે, તો બીજો છેડો કેવો હશે, અહીંયા 5'2'3', આ એ ચેઇન કહીજો અને આ એની કેવી હશે, બી, તો આ એ ચેઇન છે એને બી ચેઇન કેવી હશે, પૂરક હશે કે નહીં, તો કે યસ, કારણ કે અહીંયા નાઇટ્રોજન બેઝ ક્રમ એ ટી જી સી હોય તો એને પૂરક અહીંયા કયો હોય, તો કે ટી એ સી જી। આવા પૂરક નાઇટ્રોજન બેઝના જોડાવાના કારણે, ન્યુક્લિયોટાઇડ જોડાવાના કારણે એ શૃંખલાને કેવી કહેવાશે, પૂરક શૃંખલા। જો આ બંને શૃંખલા હશે, એટલે કે બે શૃંખલા છે, તો એને કહેવાશે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, એટલે કે ઘણી વખત ડીએસ ડીએનએ લખેલું હશે, તો એ શું દેખાડે, ડબલ સ્ટ્રેન્ડેડ, સ્ટ્રેન્ડેડ એટલે કે રેક, દોરો, આપણે સ્ટ્રેન્ડેડ કહીએ એટલે કે દોરો, તો એક જો શૃંખલા હશે તો એને શું કહેવાશે, ડબલ સોરી એક હશે તો એને કહેવાશે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, ઓકે। આ ડીએનએ ના ટાઈપ્સ નથી, પરંતુ આ ડીએનએ ની રચનાની અંદરથી તમારે ચોક્કસ બાબતે, સોરી, ચોક્કસ જે ઘટકો જોવા જોઈએ એ છે, કારણ કે ઘણી વાર તમને આવા શોર્ટકટ ટર્મ ની અંદર લખેલું હશે એસએસ ડીએનએ, ડીએસ ડીએનએ, તો ડીએનએ નો પ્રકાર નથી, જેવી રીતે બીટા એ સી ઝેડ આ ડીએનએ હતા એવો કોઈ પ્રકાર નથી। આ ડીએનએ ની અંદર એક શૃંખલા હશે તો એને સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ, અને બે શૃંખલા હશે તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ। હવે આ બંને શૃંખલા એકબીજાને કેવી હોવાની, પૂરક જ હોવાની, ઓકે। ત્યારબાદ આપણે એક જોઈએ ટેમ્પલેટ શૃંખલા, કોણ, ટેમ્પલેટ શૃંખલા। આ ટેમ્પલેટ શૃંખલા કોને કહેવાશે, તો કે માનો કે આ એક શૃંખલા છે, આ એક શૃંખલા છે આવી રીતે, અહીંયા નાઇટ્રોજન બેઝ નો ક્રમ છે એ સી સી જી સી ટી, આવો કોઈ નાઇટ્રોજન બેઝ નો ક્રમ છે, બીજી શૃંખલા છે નહીં, નવી શૃંખલા તમારે બનાવી છે, તો ન્યુક્લિયોટાઇડ અહીંયા ટી જોડવાનો, અહીંયા જી જોડવાનો, અહીંયા જી જોડવાનો, અહીંયા સી જોડવાનો, અહીંયા જી જોડવાનો, અહીંયા એ જોડવાનો, આવું સંકેતન કોણ કરે છે, આ એ નંબરની શૃંખલા, તો એના માટે શું થયું, ટેમ્પલેટ કે માર્ગદર્શન આપતી શૃંખલા, તો આ એ શૃંખલાને શું કહેવાય છે, અહીંયા ટેમ્પલેટ શૃંખલા, કે જેના ઉપરથી નવી શૃંખલા બનવાની માહિતી મળતી હોય। ત્યારબાદ જોઈએ પોલિન્ડ્રોમિક શૃંખલા કોને કહેવાશે, કઈ, પોલિન્ડ્રોમિક શૃંખલા કોને કહેવાય, પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે કે તમે 5'થી 3' દિશામાં વાંચો, કે એની પૂરક શૃંખલામાં 5'થી 3' દિશામાં વાંચો, તો બંને હંમેશા કેવી વંચાતી હોય, સમાન વંચાતી હોય। જેમ કે હું તમને અહીંયા એક એક એક્ઝામ્પલ પહેલા આપણે જોઈએ, મ લ યા લ મ, આ સાઈડ થી વાંચો તો પણ કેવું વંચાય છે, સમાન, આ સાઈડ થી વાંચો તો પણ કેવું વંચાય, સમાન, મ લ યા લ મ, મ લ યા લ મ, ઓકે। તો એવી રીતે જો નાઇટ્રોજન બેઝ નો ક્રમ શૃંખલાની અંદર આવો હોય, જી એ એ ટી ટી સી, આ 5'2'3' છે સપોઝ કે, તો એની પૂરક શૃંખલા કઈ થશે, 5'2'3', ચલો જોડો, તો અહીંયા કોણ આવશે, જી ની સામે સી, એ ની સામે ટી, ટી એ એ જી, ચલો 5'3' દિશામાં વાંચો, જી એ એ ટી ટી સી, અહીંયા 5'3' દિશામાં વાંચો, જી એ એ ટી ટી સી, બંને એકબીજાની કેવી છે,
एक बीजा ने पूरक तो है परंतु एक सरखी रीते वाँची शकाय एवी पण छे। तो एवी श्रृंखला ने केवी कहेवाशे पॉलिंड्रोमिक श्रृंखला। आ तमारे बहु याद राखवी पड़े एवी छे। त्यारबाद छे रिपीटेटिव श्रृंखला, सॉरी रिपीटेटिव श्रृंखला। आवा रिपीटेटिव श्रृंखला ना तमारे घणा बधा एमसीक्यू चेप्टर नंबर 9 धोरण 11 नी अंदर सोल्व करेला छे नीट माटे। तो रिपीटेटिव श्रृंखला नी अंदर कोई नाइट्रोजन बेज नी श्रृंखला मां कोई आ रीते जी सी जी 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 आ प्रकार नु छे, एटले के सी जी सी 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 एक ज नाइट्रोजन बेज नो क्रम जो वारंवार पुनरावर्तित थाय छे तो एवी श्रृंखला ने केवी कहेवाशे रिपीटेटिव श्रृंखला। शुं कहेवाशे रिपीटेटिव श्रृंखला। त्यारबाद जोईए सी मूल्य पण होय। आ बधी वस्तु तमे नोट डाउन करता रहेजो, हूँ तमने अलग अलग बधा पार्टीशन पाड़ी दऊं छुं। सी मूल्य कोने कहेवाशे तो के रंगसूत्र होय आपणुं। शुं होय? रंगसूत्र। आ रंगसूत्र उपर शुं आवेलुं होय? सॉरी रंगसूत्र बने दिशानुं होय, डीएनए नुं अने प्रोटीन नुं पण। कयुं प्रोटीन? तो के आजना लेक्चर मां आपणे वात करीशुं के जे हशे हिस्टोन प्रोटीन। आ रंगसूत्र उपरनो जे भाग छे एने शुं कहेवाशे? जनीन। तो रंगसूत्र मां केटला जनीन छे? ए दरेक दरेक जनीन नो ना सरवाळा ना कुल मूल्य ने शुं कहेवाशे? सी मूल्य। आ सी मूल्य कोनुं छे? हकीकत मां डीएनए नुं छे, परंतु ए भेगा मळीने शुं रचे छे? जनीन। आ जनीन रचे छे एटला माटे शुं थशे? एने कहेवाशे सी मूल्य, के जे क्या क्या सॉरी कोनी अंदर जोवा मळशे? रंगसूत्र नी अंदर जोवा मळशे। ओके, सेंस श्रृंखला जे छे तो सेंस श्रृंखला ए प्रत्यांकन नी माहिती आपतुं हशे। હવે કોને કહેવાશે પ્રત્યાંકન? તો આપણે પહેલા સમજી લઈએ, તો તમારો વૈજ્ઞાનિક હતો ફ્રેડરિક ક્રિક, બરાબર? ફ્રેડરિક ક્રિકે 1958 ની અંદર 1953 ની અંદર એ લોકોએ વોટસન અને ક્રિકે શું શોધ્યું? તો કે ડીએનએ નું દ્વિકૃતલીય બંધારણ શોધી લીધું। 1958 ની અંદર એને શું આપી? તો કે સેન્ટ્રલ ડોગમા આપી। સેન્ટ્રલ ડોગમા। આ સેન્ટ્રલ ડોગમા એને બીજું શું કહેવાશે? મધ્યસ્થ પ્રણાલી। આપણે સેન્સ અને એન્ટીસેન્સ શૃંખલા પહેલા સમજતા પહેલા આ વસ્તુ સમજી લઈએ। તો કે એને એવું કીધું કે તમારું જે ડીએનએ જે છે એ ડીએનએ શું પામે છે? સ્વયંજનન પામે। શું પામે? સ્વયંજનન। સ્વયંજનન એટલે કે ડીએનએ માંથી જ ડીએનએ નું અથવા તો ડીએનએ માંથી જ બાળ ડીએનએ નું અથવા તો નવા ડીએનએ નું સર્જન થવું, જે ઘટનાને શું કહેવાય? સ્વયંજનન। આ ડીએનએ માંથી એમ આરએનએ બને। શું બને? એમ આરએનએ। તો ડીએનએ માંથી એમ આરએનએ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાશે? પ્રત્યાંકન। શું કહેવાશે? પ્રત્યાંકન। ઇંગ્લિશમાં એને કહેવાશે ટ્રાન્સક્રિપ્શન। શું કહેવાશે? ટ્રાન્સક્રિપ્શન। ઘણી વખત તમને નીટમાં ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન એવા બે શબ્દો આપેલા છે। તો ટ્રાન્સક્રિપ્શન એ એમ આરએનએ નું નિર્માણ છે, જ્યારે એમ આરએનએ માંથી શું બનશે? પ્રોટીન બને। શું બને? પ્રોટીન। તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવાશે ગુજરાતીમાં? ભાષાંતરણ, અને ઇંગ્લિશમાં એને કહેવાશે ટ્રાન્સલેશન। આ જે પ્રક્રિયા છે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, તો ક્યાં થશે? કોષ કેન્દ્રની અંદર। અને એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની જે ક્રિયા છે એ ક્યાં થશે? કોષરસની અંદર। આ કોણે કોણે આપ્યું? તો કે સોરી ફ્રેડરિક ક્રિકે કીધું કે ડીએનએ પોતે સ્વયંજનન પામે છે અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ એમઆરએનએ માં પ્રત્યાંકન દ્વારા ફેરવાય છે, એટલે કે સર્જન કરે છે એમઆરએનએ નું। અને આ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર જઈ કોષ રસમાં જઈ ભાષાંતરણ કહેવાતી પ્રક્રિયા દ્વારા પ્રોટીન બનાવે છે। આ મોટા ભાગના યુકેરીયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી સજીવો માટે લાગુ પડે, ઘણા બેક્ટેરિયા માટે પણ, પરંતુ વાયરસ માટે લાગુ પડતું નથી। કેમ? તો કે વાયરસની અંદર ઘણી વખત શું હોય? આરએનએ એ પોતે કોના તરીકે વર્તે? મુખ્ય જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું હોય। તો એ કિસ્સાની અંદર શું શું થશે? તો કે એમઆરએનએ માંથી શું બનશે? ડીએનએ બનશે। તો આ પ્રત્યાંકન, તો પ્રત્યાંકન હતું, આ એની ઊંધી ક્રિયા થઈ, એને શું કહેવાશે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, અથવા તો એને કહેવાય ઉલટું પ્રત્યાંકન। આ પ્રક્રિયા કોની અંદર જોવા મળે? તો કે વાયરસ જેવા કે એચઆઈવી,
બરાબર, એચઆઈવી છે, પાયલો વાયરસ છે, ઘણા બધા વાયરસ કે જેની અંદર આરએનએ એ મુખ્ય જનીન દ્રવ્ય તરીકે વર્તતું હોય, તો એની અંદર કઈ પ્રક્રિયા જોવા મળશે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન નામની પ્રક્રિયા જોવા મળશે. હવે અહીંયા ટ્રાન્સક્રિપ્શનની આપણે વાત કરીએ છીએ, તો એક વસ્તુ તમે એ પણ યાદ રાખી લો કે ટ્રાન્સક્રિપ્શન વખતે એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બનતી વખતે ઉત્સેચક પણ વપરાશે. એ કયો હશે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. જ્યારે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ચાલતું હશે તો આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક વપરાતો હશે. હવે આપણે એમાં જોઈએ કે કોને કહેવાશે સેન્સ શૃંખલા, તો કે ડીએનએ ની આ બે શૃંખલા પૈકી જે શૃંખલા, માનો કે આ શૃંખલા છે, જે શૃંખલા પ્રત્યાંકનમાં કામ કરે, આ બે માંથી એક જ શૃંખલા કામ કરતી હશે, ઓકે, એને શું કહેવાશે? સેન્સ શૃંખલા. સેન્સ શૃંખલા એટલે કે સેન્સ શૃંખલા પ્રત્યાંકનમાં કામ કરે, એટલે કે પ્રત્યાંકન માટે જરૂરી છે, ઓકે. અને બીજી જે છે એને શું કહેવાશે? એન્ટીસેન્સ. આમ આ રીતે કહી શકે લાયક શૃંખલા અને બિનલાયક અથવા તો નાલાયક શૃંખલા, ઓકે. તો કે પ્રત્યાંકનમાં કોઈ આનો ફાળો છે નહીં, કાંઈ કામ કરતું છે નહીં, એટલે કેવી છે? બુદ્ધિ વિનાની, એન્ટીસેન્સ, નોન સેન્સ આપણે એવું કહી શકીએ, બરાબર. હવે સેન્સ શૃંખલા છે તો એને બીજા કયા નામે ઓળખાય? તો એને બીજું કહેવાય સિન્ટ્રોન. બીજું એક એનું નામ છે, શું છે? સિન્ટ્રોન. આ બધી તમે વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમારા નીટ માટે પણ, કે જે એનસીઆરટી બુક ની અંદર આપેલી હશે નહીં, ઓકે. હવે ત્યારબાદ જોઈએ તો એક શૃંખલા લઈએ વિષમ કુંતલીય. કેવી? વિષમ કુંતલીય. હવે આપણને ખ્યાલ છે કે ડીએનએ નું જો સ્વયં જનન થાય, એટલે કે નવા ડીએનએ બને, તો એની અંદર ઘણી વાર વિકૃતિ અથવા તો નવું બંધારણ પણ આવી શકે. વિકૃતિ જેવું જેના પરિણામે ડીએનએ ની અંદર શું થયું હોય? પુનઃ સંયોજન થાય, એના પરિણામે જે શૃંખલા મળે એને શું કહેવાશે? ડુપ્લેક્સ શૃંખલા, અથવા તો એને કહેવાશે વિષમ કુંતલીય શૃંખલા. તો ક્યારે? તો કે નવા બનતા ડીએનએ ની શૃંખલામાં પુનઃ સંયોજનને કારણે કોઈ નવી રચના જ બને, તો એને શું કહેવાશે? વિષમ કુંતલીય ડીએનએ અથવા તો હેટરોડુપ્લેક્સ ડીએનએ. ત્યારબાદ તમારે બે વસ્તુ ખાસ જોવાની છે. ઘણી વાર તમે આગળ બાયોટેકનોલોજી ની અંદર પણ સાંભળશો આવા નામ, કે વાહક ડીએનએ અને બીજું કોણ હશે? પેસેન્જર ડીએનએ. બંને નો તમને ખ્યાલ આપી દઉં. અને ત્રીજું એક હશે સંશ્લેષિત ડીએનએ, કે જેને એસ અથવા તો સિન્થેટિક ડીએનએ કહેવાશે. એસ ડીએનએ આ સિંગલ સ્ટ્રેન્ડેડ વાળું નથી, આ શું છે? સંશ્લેષિત, એને કહેવાશે સિન્થેટિક ડીએનએ, કે જે કૃત્રિમ રીતે બનાવેલું હોય. કૃત્રિમ રીતે બનાવ્યું કોણે કોણે? તો હું તમને પેલા નામ આવું આપી દઉં, ડોક્ટર હરગોવિંદ ખુરાના. કોણ? ડોક્ટર હરગોવિંદ ખુરાનાએ યીસ્ટમાંથી, કોની અંદરથી? યીસ્ટમાંથી 77 નાઇટ્રોજન બેઝ એટલે કે ન્યુક્લિયોટાઇડ ધરાવતું જનીન શોધેલું, બનાવેલું, સોરી, આર્ટિફિશિયલ. ત્યારબાદ હાવર્ડ યુનિવર્સિટી, કઈ? હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરો, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે શું કર્યું? તો કે 605 નાઇટ્રોજન બેઝ વાળું એક જનીન બનાવ્યું, કે જે કોનું કામ કરતું હતું? હિમોગ્લોબિન બનાવવાનું કાર્ય કરતું હતું. કોનું? હિમોગ્લોબિન બનાવવાનું કાર્ય. તો આ આર્ટિફિશિયલી બની ગયા, આર્ટિફિશિયલી, એને કેવા કહેવાશે? સિન્થેટિક ડીએનએ. પરંતુ આપણે વાત અલગ છે, પેસેન્જર ડીએનએ અને વાહક ડીએનએ. કોને કહેવાશે વાહક ડીએનએ? માનો કે આ કોઈ બેક્ટેરિયું છે, એની અંદર શું હશે? એનું આનુવંશિક દ્રવ્ય હશે, એટલે કે ડીએનએ હશે. એને કોઈક, સોરી, ચોરસ નહીં, એને કોઈક પ્રાણી કોષના કોષ કેન્દ્રની અંદર દાખલ કરવું છે, તો ઓટોમેટિક તો જશે નહીં. તો આ ડીએનએ ને
આ ડીએનએ ની અંદર દાખલ કરવા માટે કોણ વપરાશે? આખું ડીએનએ નથી દાખલ કરવાનું, આપણે કેટલો ભાગ દાખલ કરવાનો છે? જેટલા ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ભાગ છે એ ચોક્કસ ટુકડો આપણે એક સજીવમાં દાખલ કરવો છે. એ ચોક્કસ ટુકડો એટલે કે આ ટુકડો હશે. ઓકે, આ ટુકડાને આપણે આ સજીવમાં દાખલ કરવો, ઓટોમેટિક જશે નહીં, એના માટે કોઈક વાહક જોઈશે. કોણ જોઈશે? વાહક. તો જે ડીએનએ નો ટુકડો એ એક સજીવમાંથી બીજા સજીવમાં ડીએનએ નું સ્થાનાંતરણ કરાવવા માટે જવાબદાર હશે એને શું કહેવાશે? વાહક ડીએનએ. તો પેસેન્જર ડીએનએ કોને કહેવાશે? તો કે આ ભાગ પેસેન્જર કે જે પોતે સ્થાનાંતરણ થાય છે કોની મદદથી? વાહક ડીએનએ ની મદદથી. તો આ કયો થશે? વાહક ડીએનએ. સમજ પડી? ઓકે, આ વાહક ડીએનએ અને પેસેન્જર ડીએનએ ક્યાં ઉપયોગી થશે? તો કે બંને બાયોટેકનોલોજી ની અંદર ઉપયોગ થશે. અને આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે આ ચેપ્ટર ખતમ થાય એટલે જે નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરવાના એની અંદર વાહક ડીએનએ અને પેસેન્જર ડીએનએ કઈ રીતે કાર્ય કરે એના વિશે આપણે ડિટેલમાં સમજશું. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, વાહક એટલે કે તમારી ગાડી જેવું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ મોકલવા માટે કામ આવે, અને પેસેન્જર ડીએનએ એટલે કે તમે કે એના ઉપર સવાર થઈને તમે ટ્રાન્સપોર્ટ થાવ છો, સ્થાનાંતરણ પામો છો. એ તો આટલી વસ્તુ થઈ તમારી બેઝિક ડીએનએ વિશેની. આ બેઝિક વસ્તુ તમે નોટ ડાઉન કરતા રહો અને હવે ભણીશું આપણે એનસીઆરટી બેઝ થિયરીઓ. ત્યારબાદનો ટોપિક છે જે તમારી એનસીઆરટી બેઝ થિયરી છે, અને અમુક વસ્તુ એની અંદર જે નવું આવશે એ હું તમને ડિટેલમાં સમજાવતો રહીશ. તો થિયરીનું નામ છે ડીએનએ નું કુંતલ પેકેજિંગ સમજાવવું. તમને 3 માર્ક્સ ની અંદર સવાલ પૂછી શકે તો આવડતો હોવો જોઈએ, અને આ સવાલ મોસ્ટ આઈએમપી સવાલોમાંથી એક છે. ઓકે, ડીએનએ નું કુંતલ પેકેજિંગ, વોટ ઇઝ પેકેજિંગ? તો આપણને ખ્યાલ છે કે આપણા કોષની સાઇઝ કેટલી છે? તો કે માઇક્રોમીટર ની અંદર. કોષ કેન્દ્રની સાઇઝ પણ કેવી છે? કોષ કેન્દ્ર તમારા માઇક્રોમીટર એટલે કે 10^-6 માઇક્રોમીટર ની અંદર છે, અથવા આપણે એને માઇક્રોમીટર વડે દર્શાવીએ એની સાઇઝ ને. ઓકે, હવે તમારું તમને ખબર છે કે ડીએનએ ની સાઇઝ કેવડી હશે? ચલો આપણે ગણી લઈએ. સપોઝ કે એક કીય ડીએનએ ની શૃંખલા હોય તો એની અંદર ખબર છે એટલે કે એન, એક કીય ડીએનએ ની શૃંખલામાં 3.3×10^9 શું હતા? નાઇટ્રોજન બેઝ હતા. હવે એક તો હોય નહીં, કારણ કે ડીએનએ કેવું છે? બેવડી કુંતલમય શૃંખલા. તો એને ગુણ્યા બે કરો, કેટલા થશે? અરાઉન્ડ 6.6×10^9 નાઇટ્રોજન બેઝ પે. આ 6.6×10^9 નાઇટ્રોજન બેઝ પે છે. હવે બે ક્રમિક નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે એટલે કે ડિસ્ટન્સ કેટલું છે? આપણને ખબર છે કે 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર 10^-9. ઓકે ચલો, હવે તો જો બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 એંગસ્ટ્રોમ. તો 6.6×10^9 એટલા બધા નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર એટલે ટોટલ લંબાઈ કેટલી થશે ડીએનએ ની? તો આપણે ગણીએ તો કે 6.6×10^9 ગુણ્યા કેટલા થશે? 0.34×10^-9. આ 10^9 અને 10^-9 આને તમે કેન્સલ કરી શકો કેમ? તો કે એ બંને શું થઈ જશે? 0. ચલો 0.34×6.6 હિસાબ કરો તો અરાઉન્ડ કેટલું થશે? અરાઉન્ડ 2.2 મીટર. કેટલું થશે? 2.2 મીટર. આ 2.2 મીટર ની સાઇઝ, 2 મીટર એટલે કે લગભગ આપણી મારી સાઇઝ છે 6 ફૂટ એટલે કે 1.5 ફૂટ જેટલી થઈ, સોરી 1.5 મીટર જેટલી. તો આવડી મોટી સાઇઝ હોય, આવડું મોટું ડીએનએ એક માઇક્રોમીટર ના સાઇઝ ની અંદર કઈ રીતે સમાઈ શકે? તો કે કઈ રીતે ગોઠવાયેલું છે? કુંતલ આકારે પેકેજિંગ થયેલું છે એ તમારે સમજવાનું છે. તો આ વસ્તુ થઈ ગઈ તમારી બેઝિક વસ્તુ. સુકોષ કેન્દ્રીય અને અકોષ અકોષ કેન્દ્રીય હોય એટલે કે યુકેરીયોટિક અને પ્રોકેરીયોટિક બંને ની અંદર કુંતલીય પેકેજિંગ કેવું છે? થોડું થોડું અલગ અલગ. કઈ રીતે આપણે સમજતા જઈએ? ચલો તો કે આદિકોષ કેન્દ્રી ની વાત કરીએ. આદિકોષ કેન્દ્રી સજીવ ની, આદિકોષ કેન્દ્રીય સજીવ ની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય ની અંદર મોટા ભાગે કોણ હોય? આ બેક્ટેરિયા. હવે બેક્ટેરિયા ની અંદર શું હોતું નથી? કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એટલા માટે એને કીધું. કેવું કીધું? આદિ કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર હોતું જ નથી. ઓકે, તો એનો મતલબ કે ડીએનએ તો ગમે ત્યાં હોવું જોઈએ, અહીંયા હોય અહીંયા હોય.
આવું છે તો કે નહીં ડીએનએ પણ ચોક્કસ રીતે ગોઠવાયેલું જ છે એનું એનું જો કોઈ સીમિત રેખા માટેનું પટલ નથી પરંતુ ડીએનએ કેવું છે ચોક્કસ રીતે આવી રીતે ગોઠવાયેલું આવું ગોઠવાયેલું હોવાનું કારણ શું છે કેમ આવું ગોઠવાયું તો તમને ખબર છે કે ડીએનએ તમારું કેવું છે ધન ભારિત કે ઋણ ભારિત તો કે ઋણ ભારિત કોના કારણે તો કે ફોસ્ફેટ આયનને કારણે તમે જોયું ને કે ડીએનએ ની અંદર શું હતું ફાઇબ્રેસ છેડે ફોસ્ફેટ એટલા કારણે ડીએનએ કેવું છે ઋણ ભારિત તો એની સાથે તટસ્થતા થવા માટે કોણ આવેલું હોય પ્રોટીન અને આ પ્રોટીન કેવું હશે ધન ભારિત કેવું હશે ધન ભારિત આ ડીએનએ છે એ શું કરશે પ્રોટીન ની ફરતે શું બનાવે લૂપ બનાવે માનો કે આ કોઈ પ્રોટીન છે તો એની ફરતે ડીએનએ શું બનાવશે લૂપ બનાવે આવી રીતે શું બનાવે લૂપ આવી રીતે વીંટળાયેલું હશે ડીએનએ સમજ પડી તો એના કારણે અહીંયા ડીએનએ જે છે એટલે કે આનુવંશિક દ્રવ્ય આદિ કોષ કેન્દ્રની અંદર સુવ્યવસ્થિત રીતે જળવાયેલું હોય નહીં કે આખા કોષની અંદર ફેલાયેલું આ વાત થઈ ગઈ કોની આદિ કોષ કેન્દ્રની અંદર હવે એ પણ સમજવાનું છે કે આ પ્રોટીન કયું છે એ સુકોષ કેન્દ્રી સજીવની અંદર એ પ્રોટીન હશે એ નહીં હોય અહીંયા કેવું હશે અલગ દરેક પ્રોટીન કેવા હશે બેઝિક પ્રકારના પ્રોટીન કેવા બેઝિક પ્રોટીન આ એક વસ્તુ યાદ રાખવાની તમને એમ પૂછે કે આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર વચ્ચે ધન ભારી યુક્ત પ્રોટીન કેવું છે બેઝિક પ્રોટીન કેમ બેઝિક પ્રોટીન છે તો એની ઉપર કોણ હશે એનએચ ફોર પ્લસ આયન કારણ કે પ્રોટીન ની અંદર કોણ હોય એમોનિયા અને એમોનિયાનો એન છેડો પ્રોટીન નો શૃંખલાનો એન છેડો એ કેવો હશે ધન ભારયુક્ત અને સી છેડો આવી રીતે દર્શાવાય ને એન અને સી કારણ કે એક છેડે શું આવેલું છે સી ડબલ ઓ માઇનસ એક જગ્યાએ શું આવેલું હશે એનએચ ફોર પ્લસ એટલા માટે એક છેડો જ મુક્ત હશે એ છેડો કયો હશે કયો તો કે એન છેડો અને આ બાજુએ તો કે તટસ્થ થઈ ગયો હશે આ કેવો હશે સી ડબલ ઓ એચ યુક્ત અને એ તટસ્થતા થવાને કારણે કેવું રહેશે એનએચ ફોર પ્લસ આયન બેઝિકતા માટેનું માહિતી આપશે આ પ્રોટીન કેવું હશે બેઝિક પરંતુ સુકોષ કેન્દ્રી સજીવની અંદર આવું હશે તો કે નહીં સુકોષ કેન્દ્રીની અંદર વાત જ અલગ છે કેમ તો કે ભાઈ આપણે રહ્યા ગમે એમ આ તો બેક્ટેરિયા બેક્ટેરિયા છે એ કઈ આપણામાં ફાવે નહીં આપણું આવે એટલે થોડું કંઈક સ્પેશિયલ તો આપણે કોની અંદર આવશું સુકોષ કેન્દ્રીય સજીવની અંદર સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આ પ્રોટીન જે છે એ કોણ હશે તો એ સમજી લો હિસ્ટોન પ્રોટીન કોણ છે હિસ્ટોન પ્રોટીન આ પણ સર તમને એવો સવાલ થાય કે ધન ભારયુક્ત હશે તો કે યસ આ પણ કેવું હશે ધન વીજભારયુક્ત કેવું ધન વીજભારયુક્ત અને આ ધન વીજભારયુક્ત કોને કારણે હશે એની અંદર આવેલા એમિનો એસિડને કારણે એમિનો એસિડ કયા કયા હશે મોટા ભાગે હશે કયા કયા લાઇસિન અને આર્જિનિન આ ખાસ યાદ રાખજો એક એમસીક્યુ ગુજરાત બોર્ડમાં ઓલરેડી એનો પૂછા ગયેલો છે લાઇસિન અને આર્જિનિન એ હિસ્ટોન પ્રોટીન ની અંદર મુખ્યત્વે જોવા મળશે પરંતુ આ પ્રોટીન નો એકાકી સમૂહ છે એટલે એક શૃંખલા છે તો કે નહીં આ પ્રોટીન નો શું છે ઓક્ટામર સ્વરૂપ છે કેવું ઓક્ટામર સ્વરૂપ હવે કોને કહેવાય છે ઓક્ટામર સ્વરૂપ તો કે આ હિસ્ટોન પ્રોટીન ની આઠ શૃંખલા ભેગી મળીને એક અણુ છે કે જેનું શું કહેવાય છે ઓક્ટામર સ્વરૂપ એટલે કે કેટલી કેટલી કઈ કઈ શૃંખલા છે તો કે એચ ટુ આ એક શૃંખલા આ એ શૃંખલા એ કેટલી હશે બે બે એટલે આપણે ગુણાકારમાં બે મૂકીએ ટોટલ કેટલી શૃંખલા થઈ એક બે ત્રણ ચાર ઓકે બીજી કઈ કઈ શૃંખલા છે બીજી શૃંખલા તમે અહીંયા લઈ લો એચ ટુ બી ટુ કઈ એચ ટુ બી ટુ અને જે હવે કેટલી થઈ ચાર પાંચ અને છ ત્યારબાદની જે શૃંખલા છે એચ ફોર એચ થ્રી તો આ જે બંધારણ છે આ શું દેખાડે છે હિસ્ટોન ઓક્ટામર તમને નીટના ઘણા એમસીક્યુ ની અંદર આવું આપેલું છે તો આ શું દેખાડે છે હિસ્ટોન ઓક્ટામર દેખાડે છે આ વસ્તુ તમારે ભૂલવાનું નહીં હવે હિસ્ટોન ઓક્ટામર છે તો આ હું હિસ્ટોન ઓક્ટામર ને અહીંયા દોરી દઉં આવું કંઈક આપણે અહીંયા દોરીએ ચલો કયો વીજભાર હશે પોઝિટિવ હિસ્ટોન ઉપર કયો વીજભાર હશે પોઝિટિવ હવે ડીએનએ ની જે શૃંખલા છે એની ઉપર લૂપ સ્વરૂપે વીંટળાયેલી હશે આવી રીતે
આ ડીએનએ છે આવી રીતે એની ઉપર શું હશે વીંટળાયેલું કેટલું ડીએનએ વીંટળાયેલું હોય તો એની માહિતી પણ લેવી પડે ચલો આનો વીજભાર કયો હશે નેગેટિવ આનો કેવો પોઝિટિવ એટલા માટે પોઝિટિવ અને નેગેટિવ બંને વીજભાર કેવા થાય એટ્રેક થાય એકબીજા ઉપર અને જોડાઈ રહેશે કેટલા ડીએનએ સોરી ડીએનએ કેટલું જોડાશે તો કે એ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું 200 નાઇટ્રોજન બેઝ પેર કેટલા 200 નાઇટ્રોજન બેઝ પેર 200 નાઇટ્રોજન બેઝ પેર નું અંતર પણ તમે ગણી શકો તો શું કરવાનું 200 × 0.34 નેનોમીટર ઓકે એટલે તમને શું મળી જાય એની સાઇઝ મળી જશે કે એક હિસ્ટોન પ્રોટીન ફરતે કેટલું બનાવે સોરી ડીએનએ વીંટળાયેલું હોય ચલો હવે આ ઘટક એટલે કે બ્લેક કલર થી જે આપણે ડ્રો કરેલ છે એ શું છે હિસ્ટોન ઓક્ટામર કેવો હિસ્ટોન ઓક્ટામર અને રેડ કલર થી છે આપણું શું છે ડીએનએ આ બંને ભેગા થઈને શું બનાવે ન્યુક્લિયોઝોમ ખાસ યાદ રાખવું ન્યુક્લિયોઝોમ શું બનાવી દીધું ન્યુક્લિયોઝોમ હવે આ એક ન્યુક્લિયોઝોમ છે આવા ક્રમિક રીતે ન્યુક્લિયોઝોમ શું બનાવે સળંગ શૃંખલા બનાવશે શું બનાવે સળંગ શૃંખલા એટલે કે તમે મોતીની માળા તમે જુઓ તો કેમ એક એક ટપકા ટપકા આવી રીતે દેખાય આ પ્રકારે હિસ્ટોન પ્રોટીન ફરતે શું ગોઠવાયેલું હોય ડીએનએ અને ડીએનએ વાળું આ ન્યુક્લિયોઝોમ આ ન્યુક્લિયોઝોમ એક સળંગ તંતુ બનાવે જે મોતી જેવો તંતુ દેખાય એ ન્યુક્લિયોઝોમ હવે શું બનાવશે તો કે ક્રોમેટિન શું બને એવું ક્રોમેટિન હવે આ ક્રોમેટિન નો ક્રોમેટિન ની જે રેખા છે એટલે એક તાતણો છે એ ક્રોમેટિન નો તાતણો પણ શું બનાવશે કુંતલ આકારે વીંટળાશે કોના આકારે કુંતલ આકારે એટલે કે આ ભાગ તો આ કોણ વીંટળાઈ રહ્યું છે તો કે ક્રોમેટિન તંતુ વીંટળાઈ રહ્યો છે તો આ ભાગ જે વીંટળાય છે એ શું બનાવશે હવે ક્રોમેટિન તંતુ આ પણ તમારે ભૂલવાનું નહીં એટલે કે ક્રોમેટિન પછી કોણ બની ગયું ક્રોમેટિન તંતુ અને ક્રોમેટિન તંતુ ની અંદર કોણ છે હિસ્ટોન પ્રોટીન યાદ રાખજો કોણ છે હિસ્ટોન પરંતુ આ તંતુ થયું હજી તમારે શું હોવું જોઈએ તો કે ગાઢ ગૂંચળું બનાવવાનું છે કારણ કે 2 મીટર ની સાઇઝ છે અને માઇક્રોમીટર ની અંદર સમાડવાની છે તો હિસ્ટોન પ્રોટીન સિવાયના પણ ઘણા બધા પ્રોટીન હશે કે જેને શું કહેવાશે એનએચસી એનએચસી એનું પૂરું નામ થશે નોન હિસ્ટોન ક્રોમોઝોમ સોરી નોન હિસ્ટોન ક્રોમેટિન બરાબર કે એ એક પ્રકારના પ્રોટીન છે શું છે પ્રોટીન જેવી રીતે હિસ્ટોન છે પરંતુ એ હિસ્ટોન પ્રોટીન નથી હિસ્ટોન પ્રોટીન સિવાયના જે પ્રોટીન કે જે રંગસૂત્રની રચનામાં ભાગ લે છે એને શું કહેવાશે એનએચસી ક્રોમેટિન હવે અહીંયા ભાગ લીધા આવી રીતે તો બધા સંયુક્ત રીતે એટલે કે ક્રોમેટિન તંતુ હજી ગૂંચળો બનીને શું બનાવશે ક્રોમોઝોમ એટલા માટે ક્રોમોઝોમ ની અંદર કોણ કોણ હોય ક્રોમેટિન તંતુ પ્લસ એનએચસી ક્રોમેટિન તંતુ ની અંદર કોણ હશે તો કે ક્રોમેટિન ક્રોમેટિન એટલે કે કોણ ન્યુક્લિયોઝોમ નો સમૂહ ન્યુક્લિયોઝોમ એટલે કોણ હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએ ની લૂપ આ ડીએનએ કોણ તો આપણને ઓલરેડી ખબર છે ડિટેલમાં એના માટેનો તમે અત્યારે સ્ક્રીન ઉપર એક ચાર્ટ જોઈ શકો છો આ ચાર્ટ તમે નોટ ડાઉન પણ કરી શકો તમને થોડીક ઇંગ્લિશમાં માહિતી આપેલી હશે તેમાં તમે જોઈ શકો કે રંગસૂત્ર સોરી ડીએનએ થી માંડીને રંગસૂત્ર કઈ રીતે બને ઇંગ્લિશમાં નામ આપેલા છે તે તમે આરામથી જોઈ શકો ઓકે તો આ એક વસ્તુ થઈ ગઈ કોની તમે વિડીયો પોઝ કરીને આ ફોટો જે છે એને નોટ ડાઉન કરી શકો છો કારણ કે એટલું સારું આપણું ડાયાગ્રામ બનશે નહીં જેટલું તમને ફોટોઝ ની અંદર આપેલું છે તો આ તમે આરામથી સોલ્વ કરી શકો અને આના આધારિત એમસીક્યુ પૂછે તો પણ તમને કોઈ પ્રશ્ન આવે નહીં વગેરે વગેરે ઓકે આ તમે રંગસૂત્ર ની રચના જોઈ હવે તો રંગસૂત્ર કેવું તમને દેખાણું કઈક આવું વચ્ચે શું હશે સેન્ટ્રોમિયર એની અંદર શું હોય તો કે ઘેરા ઝાંખા એવા પટ્ટા હશે શું હશે અભિરંજિત કરો ને તમે તો એમાં શું દેખાય
घेरा झाखा पट्टा देखाशे। आ पट्टा नु पण एक काम छे सॉरी साइंटिफिकली बराबर ए पण तमारे समजवा। आ रंगसूत्र नी रचना मां तमे खबर हशे ऊपर नी धुजा पी तो पी डेश क्यू तो क्यू डेश आ वस्तु तमने खबर छे। अभिरंजित तमे रंगसूत्र ने करो छो तो एमां तमने केवा केवा पट्टा देखाई। आ पट्टा छे ए केवा छे घेरा अभिरंजित थयेला अने आ भाग छे तो केवो छे आछो अभिरंजित थयेलो छे। जुओ देखाय छे तो ए पैकी जे घेरो छे एने शुं केवाशे तो के हेट्रोक्रोमेटिन। शुं केवाशे हेट्रोक्रोमेटिन अने ज्यारे आछो पट्टो छे एने शुं केवाशे यूक्रोमेटिन। अहींया हुं तमने ड्रॉ करी घेरो पट्टो हेट्रो क्रोमेटिन अने आ भाग यू क्रोमेटिन। શા માટે આ ભાગ આછો દેખાયો હશે તમે સજેસ્ટ કરી તમે વિચારી શકો તો કે એ આછા ભાગે એટલે કે યુક્રોમેટિન વાળા ભાગે ડીએનએ ની ગોઠવણી કેવી છે આછી છે એટલી બધી ગૂંચવામાં નથી આછી છે એટલા માટે અભિરંજિત કેવું થાય છે આછું। જ્યારે ઉપરના ભાગે તમે જુઓ રચના કેવી છે ઘાટી એટલે એ ભાગે શું થઈ ગયું છે ડીએનએ ખૂબ જ ટાઈટલી ત્યાં જોડાયેલું છે બહુ જ નજીક નજીક બરાબર હવે નજીક નજીક થયું હશે તો એ બીજા કોઈ કાર્ય માટે જવાબદાર હશે નહીં। हेट्रोक्रोमेटिन छे ए कोई कार्य करतु नहीं प्रत्यांकन नु कार्य करतु नहीं प्रत्यांकन हेट्रोक्रोमेटिन करतु नहीं ज्यारे यूक्रोमेटिन कोनी अंदर भाग ले प्रत्यांकन जेवी प्रक्रिया नी अंदर पण भाग लेशे आछू छे परंतु कार्य करशे केम तो के एनी पासे शिथिल गोठवणी छे शिथिल गोठवणी छे एटले के छूटी छवाई तो ज एनी पासे जग्या छे के ए कार्य करी शकशे त्यांथी डीएनए अने घणा बधा उत्सेचको ने आपणे कार्यविधि करावी शकाय। આ વાત થઈ ગઈ તમારા ડીએનએ ના પેકેજિંગ ની। જો તમને સવાલ પૂછે તો આવડતો હોવો જોઈએ। અહીંયા તમને એનસીઆરટી પ્લસ નીટ માટે તમે પણ પોર્શન આપી દીધો છે કે જે તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરશો એની અંદર આવી જશે। ત્યારબાદ હવે આપણે જોઈશું કે ડીએનએ ની ડીએનએ જનીનદ્રવ્ય માટે વર્તે છે કે નહીં આરએનએ વર્તે છે કે નહીં પ્રોટીન વર્તે છે કે નહીં કઈ રીતે સાબિત થયું એ। પ્રોટીન વર્તે તો કે આપણને ખબર છે કે પ્રોટીન વર્તી ના શકે પરંતુ આપણા મગજની અંદર ક્વેશ્ચન કયો હોય તો કે આરએનએ કે ડીએનએ અને આરએનએ તો મનુષ્યની અંદર આરએનએ કેમ નહીં આરએનએ તો વાયરસની અંદર આરએનએ કેમ ડીએનએ જ કે મોટા ભાગના સજીવોની અંદર વર્તે તો એ જોવા માટે હવે આપણે કરશું જમ્પ। તો નેક્સ્ટ છે આપણે થિયરી જનીનદ્રવ્ય માટેની શોધ કઈ રીતે જનીનદ્રવ્ય શોધવાનું ચલો આપણે જોઈએ। ફ્રેડરિક ક્રિક મિશર અને મેન્ડેલ આપણને ખબર છે આ બધા એવા લોકો છે કે જેણે જિનેટિક્સ અથવા તો બાયોટેકનોલોજી કે આનુવંશિકતા માટેની શરૂઆત કરેલી પાયો નાખેલો શરૂઆત થઈ ત્યારે મિશર આપણને નામ યાદ છે કોણ મિશર નામનો વૈજ્ઞાનિક હતો એને શું નામ આપ્યું ન્યુક્લેઇન। જ્યારે આ ન્યુક્લેઇનને ન્યુક્લિક એસિડ તરીકે કોણ ઓળખાવ્યું આલ્ટમાને આ મિશરે ન્યુક્લેઇન તરીકે ઓળખાવ્યું। ત્યારબાદ ક્રિક આવ્યો એને રંગસૂત્રની શોધ કરી મિશર પછી કોણ આવ્યો તમારો મેન્ડલ સોરી મેન્ડલ થોડો પહેલા આવી ગયો તો મેન્ડલે શું આપ્યું તો કે કારકોની સમજૂતી આપી કોની કારકોની પરંતુ આ કોણ હતું એ કઈ ખબર પડી નહીં। આ બધું એક જ સમય પીરિયડ ની અંદર હતું એટલે કે એક જ દશકાની અંદર દશકો એટલે કે દસ વર્ષનો સમૂહ એક જ દશકાની અંદર આ બધી સંશોધન થયા પરંતુ સંચાર વ્યવહાર ત્યારે સરળ નહોતો ત્યારે તો વોટ્સઅપ ને ટેલિગ્રામ કે પછી યુટ્યુબ વગેરે તો હતું નહીં ગૂગલ હતું નહીં ઓફકોર્સ તો ખબર નથી પડતી કે કોણે કઈ શોધ કરી લીધી છે દુનિયાના કોઈ ખૂણે બેસીને અને કોઈ બીજા ખૂણે બેસીને કોણે કઈ શોધ કરી એ ત્યારે ખબર પડતી હતી નહીં। હવે આપણે સંચાર વ્યવહાર કેવો છે ઈઝી એટલા માટે આપણને વધારે ખબર પડી જાય। ત્યારબાદ આપણે 1953 ની વાત કરીએ અથવા તો 1920 પછી ની વાત કરીએ તો 1920 પછી આણ્વીય સ્તરીય જનીનદ્રવ્ય માટેની શોધ થવા પડી કયા સ્તરે આણ્વીય સ્તરે જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તે એની શોધ થવા મળી એટલે કે આ આનુવંશિકતા માટે જવાબદાર કોઈ કેવો અણુ હોવો જોઈએ આ અણુ કોણ હશે એની શોધખોળ ચાલુ થઈ। એમાં કોણ કોણ આવ્યા તો કે આપણને ખબર છે સટન પછી મોર્ગન બાવરી આ વગેરે બધા વૈજ્ઞાનિકો આવ્યા અને એને વિવિધ વિવિધ સંશોધનો આપ્યા પરંતુ છેલ્લે પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહ્યો કે ત્રણ ઘટકો કોણ કોણ ડીએનએ આરએનએ પ્રોટીન આ ત્રણ ઘટકો ફાઇનલમાં આવી ગયા અત્યાર સુધી ઓડિશન થયું
ઓડિશન પછી આખી ગેમ ચાલી અને ઓડિશન ના અંતે બધામાંથી ત્રણ મેઇન ઘટકો આરએનએ ડીએનએ અને પ્રોટીન એ ફાઇનલ ની અંદર ફાઇનલ શોડાઉન તો ફાઇનલ શોડાઉન ની અંદર સૌથી પહેલા કોણે કામ કર્યું આ લોકોને ઓળખવા માટેનું તો એ ભાઈ હતા આપણા ગ્રિફિથ કોણ ગ્રિફિથ એનું આખું નામ હતું ફ્રેડરિક ગ્રિફિથ ઓકે ફ્રેડરિક ગ્રિફિથ એ ઈસવીસન 1928 ની અંદર ક્યારે ઈસવીસન 1928 ની અંદર બેક્ટેરિયામાં રૂપાંતરણનો સિદ્ધાંત આપ્યો એટલે કે પ્રયોગ એને કર્યા બરાબર કે જે કોના તરીકે ઓળખાય છે અત્યારે બેક્ટેરિયલ રૂપાંતરણ તરીકે ઓળખાય આ સવાલ તમારા માટે મોસ્ટ એમ્પી છે કારણ કે આ સવાલનો જ એક ટુકડો એટલે કે જનીદ્રવ્ય માટેની સંશોધનમાં સોરી એટલે કે બેક્ટેરિયલ રૂપાંતરણ માટેના પુરાવાઓ નો સવાલ 2019 ની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો તો આ તમને આવડતું હોવું જોઈએ ઓકે બેક્ટેરિયામાં રૂપાંતરણનો પ્રયોગ આપ્યો કઈ રીતે આ લોકોએ પ્રયોગ આપ્યો અને શું શું કર્યું એ આપણે જોઈએ તો કે ગ્રિફિથે 1928 ની અંદર સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા લીધા કયા સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અથવા તો એને બીજું શું કહેવાય ન્યુમો કોક્સ કોક્સ પ્રકારના બેક્ટેરિયા એટલે કેવા હશે ગોળ પ્રકારના વિબ્રિયો સ્પાઇરલ બેસિલસ આવા બધા તમે બેક્ટેરિયાના નામ સાંભળી ગયા છો અહીંયા કોક્સ છે કોક્સ નો મતલબ થશે એ કેવા છે ગોળાણુ કેવા છે ગોળાણુ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાની એને જાત લીધી એ બે જાત હતી પહેલી જાત હતી એ હતી S3 અને બીજી જાત હતી એ હતી સોરી R2 કઈ કઈ જાત હતી S3 અને R2 હવે આ S3 જાત જે હતી એ કેવી હતી ખૂબ ઝેરી સોરી કેવી હતી ખૂબ ઝેરી જ્યારે આ R જાત હતી એ કેવી હતી બિનઝેરી સમજજો S જાત છે કેવી હતી ખૂબ ઝેરી અને R જાત હતી કેવી હતી બિનઝેરી આવું હોવાનું કારણ શું હતું તો કે આ ખૂબ ઝેરી જે જાત હતી એ બેક્ટેરિયાના કવચ ઉપર પોલીસેકેરાઇડનું એક સુવાળું માધ્યમ હતું કોનું પોલીસેકેરાઇડનું સુવાળું માધ્યમ એટલે કે એની સપાટી કેવી હતી સુવાળી સુવાળું માધ્યમ અથવા તો આવરણ આપણે એને કહીશું સુવાળું આવરણ ધરાવતી સપાટી વાળા બેક્ટેરિયા કયા હતા S3 જયારે બિનઝેરી હતી એ કેવી હતી ખરબચડી સપાટી કેમ ખરબચડી તો કે એના ઉપર કોઈ પોલીસેકેરાઇડનું આવરણ હતું નહીં એટલા માટે એને આપણે રફ કીધી બરાબર આર એ કઈ છે બિનઝેરી આ બે એને પસંદ કરી હવે એને શું કર્યું તો કે પ્રયોગમાં આ બેક્ટેરિયા એને પસંદ કરી લીધા પછી એનો ઉછેર કરવો પડે કારણ કે આપણે એને પુષ્કળ માત્રામાં જોતા હોય તો એને પ્રયોગશાળાની અંદર જ શું કર્યું સંવર્ધન માધ્યમ એટલે કે જે કોઈ પણ બેક્ટેરિયા વાયરસ સજીવ પેશી કોષને ઉછેરવા માટે આપણે માધ્યમ આપીએ છીએ એને સંવર્ધન થવા માટે માધ્યમ આપીએ એ બધા માધ્યમને શું કહેવાશે સંવર્ધન માધ્યમ કે જેમાં ઘણા બધા રસાયણો વગેરે વગેરે હોય અને દરેક સંવર્ધન માટેના માધ્યમો કેવા હશે અલગ અલગ આ સંવર્ધન માધ્યમમાં આ બંને જાતને ઉછેરી પછી એને ઇન્જેક્શનમાં લીધી ઇન્જેક્શનમાં લેવું એટલે કે આપણે એને ગુજરાતીમાં કહેવાશે ઇન્જેક્શનને અંતઃક્ષેપણ શું કહેવાશે અંતઃક્ષેપણ તો કયા કયા રિઝલ્ટ આવ્યા એ તમે જુઓ હું અહીંયા તમને રેડ માર્કરથી દેખાડું છું એટલા માટે કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે S3 જાત હતી એનું ઇન્જેક્શન કોને આપ્યું તો કે ઉંદરને આપ્યું કોને આપ્યું ઉંદરને આપણે અહીંયા ઇન્જેક્શનનો ઇન લખી દઈએ બરાબર ઉંદરને આપ્યું તો ઉંદર કેવા થઈ ગયા મૃત્યુ પામ્યા જ્યારે R2 જાત હતી એનું ઇન્જેક્શન જો ઉંદરને આપવામાં આવે તો એ નાશ પામતા હતા ને એટલે કે કેવા હતા જીવંત રહેતા હતા ઓફકોર્સ કોના કારણે તો કે મૃત્યુ કોના કારણે થયું ઝેરીપણાને કારણે અને આ કેવું છે બિન ઝેરીપણું હતું એટલા માટે કેવા થઈ ગયા બચી ગયા હવે તમને એમ થાય સર બિચારા આ ઉંદરનો ભોગ શા માટે લીધો તો કે તમને ખ્યાલ હશે કે દરેક બાયોલોજીકલ પ્રેક્ટિકલ કોઈ મનુષ્યના ઉપર કરવા પહેલા કોના ઉપર કરવામાં આવે કોઈ પણ પ્રાણી ઉપર કરવામાં આવે જેમ કે કોરોના માટેની ડ્રગ્સ માટે સોરી વેક્સિન જે છે વેક્સિન એટલે કે રસી તો એના માટે તમે ઘણી બધી બાબતો સાંભળતા હશો કે હ્યુમન ટ્રાયલ થવા મળી હ્યુમન ટ્રાયલ ત્યારે જ થાય જયારે કોઈ પ્રાણી ઉપર એ સક્સેસ થાય ત્યારે અને ચેપ્ટર નંબર 12 ની અંદર તમે ભણશો એવા પ્રાણી કે જે બાયોટેકનોલોજી કે જનીન ઇજનેરી વિદ્યા કે કોઈ પણ પ્રયોગની અંદર
એના ઉપર એક્સપેરિમેન્ટ કરવા માટે લેવામાં આવે છે એવા પ્રાણીઓને શું કહેવાશે? પારજનિક પ્રાણીઓ, કે જેને પાસે લીગલી ઓથોરાઇઝેશન હોવું જોઈએ. તમે કોઈ પણ ઉંદરડાને લઈ ના શકો, એ ઉંદરડા લેવા માટે પણ એની ચોક્કસ જાત આપણને ખબર હોવી જોઈએ, એના સિમ્ટમ ખબર હોવા જોઈએ, અને ગવર્નમેન્ટની પરમિશન પણ હોવી જોઈએ, અને જે મળતી નથી. એટલા માટે જ હવે 11મા સાયન્સની અંદર દેડકાનું ડાયસેક્શન થવાનું કેવું થઈ ગયું છે? બંધ. આ વાત હતી સાઈડની. પણ તમે સમજો કે ઉંદર મૃત્યુ પામવાનું કારણ કોણ હતું? તો કે S3 જાત કેવી હતી? જેરી. હવે આ ભાઈએ શું થોડું ટ્વિસ્ટ લઈને આવ્યા? કોણ? ગ્રિફિથ ભાઈ. શું એને કરી દીધું? તો આ જે જાત હતી S3ની જાત, એટલે કે S3 હતું, એને શું કર્યું? એને ગરમ. અને R2 જાત હતું, એને પણ શું કર્યું? એને ગરમ. ગરમ કરવું એટલે કે હીટ આપી. શું આપી? હીટ. S3 અને S2 જાત. અને હવે જે કોઈ પણ દ્રવ્ય છે એને શું કર્યું? ઉંદરની અંદર ઇન્જેક્ટ. કોની અંદર? ઉંદરની અંદર ઇન્જેક્ટ કર્યું. તો આ કેવા રહી ગયા? જીવંત રહી ગયા. જો એ કેવા થઈ ગયા? નાશ. જેરી જાતને ગરમ કરીને ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવે તો ઉંદર કેવું રહી ગયું? જીવંત. પરંતુ આ R2 એટલે કે બિન જેરી જાતને ગરમ કર્યું અને એનું ઇન્જેક્શન કોને આપવામાં આવ્યું? ઉંદર. એટલે કે બેક્ટેરિયા કોની અંદર દાખલ કરવામાં આવ્યા? ઉંદરમાં. તો એ કેવા થઈ ગયા? નાશ પામી ગયા. કેવા? ઉડી ગયા. આ કેવા રહી ગયા? જીવંત. તો ગ્રિફિથ કે હાયલા, આ તો હું થઈ ગયું. હલો, પેલો ઋતિક રોશન છે ને, એની જેમ હાયલા, એ ક્યાં હુઆ? તો આ તો કઈક નવો ચેન્જ આવી ગયો. તો આના ઉપરથી ગ્રિફિથને બહુ કઈ ટપ્પો પડ્યો નહીં. એટલે ગ્રિફિથ ભાઈ ખાલી એટલું કીધું કે બેક્ટેરિયામાં કોઈક એવું દ્રવ્ય છે, બેક્ટેરિયામાં કોઈક એવું દ્રવ્ય છે કે જે બિનઝેરીપણાને કેવું કરી દીધું? ઝેરી કરી દીધું. એટલે આ ઝેરીપણા, સોરી, ઝેરી બેક્ટેરિયાની જાતમાંથી કોઈક એવું દ્રવ્ય બિનઝેરી જાતની અંદર દાખલ થાય છે અથવા તો રૂપાંતરણ પામે છે, એવું કોને કીધું? ગ્રિફિથ ભાઈ. તો એને શું કહેવાય છે? ગ્રિફિથ નો રૂપાંતરણ નો નિયમ. શું કહેવામાં આવે છે? તો કે બિન ઝેરી જાતમાં કોઈ દ્રવ્ય ઝેરી જાતમાંથી રૂપાંતરણ પામે અથવા તો એને આપણે કહેવું પ્રવેશે છે. આ નિયમને શું કીધું ભાઈએ? રૂપાંતરણનો નિયમ, કે જે આપણે બેક્ટેરિયલ રૂપાંતરણ તરીકે ઓળખીએ છીએ. પણ આ દ્રવ્ય કયું હતું? એટલે કે DNA, RNA કે પ્રોટીન? એ આ ભાઈ કહી શક્યા નહીં. તો કે આ ભાઈને ચલો એક ક્વોલિફાય રાઉન્ડ આપણે ફાઇનલ ચાલતી હતી ને, તો ફાઇનલમાંથી એ ભાઈ થઈ ગયા બાર. ત્યારબાદ ઈસવીસન 1944 આવી. કઈ? ઈસવીસન 1944. ફાઈનલ તમે જુઓ, 1928માં ફાઈનલ ચાલુ કર્યું હતું, 1944માં ફાઈનલ આવ્યું. હજુ પણ આગળ કેટલું ચાલશે એ નક્કી નથી. તમે જોતા છો, મજા આવશે. આ બહુ મોટું ફાઈનલ હતું. ઓલિમ્પિકમાં એવડા મોટા મોટા ફાઈનલ થતા નથી આપણી અંદર. થાય 1944ની અંદર ત્રણ વૈજ્ઞાનિક એવા, તો કે એવરી, મેકકાર્ટી અને મેકલિયોડ. કોણ? એવરી, મેકકાર્ટી અને મેકલિયોડ. આ ત્રણ વૈજ્ઞાનિક એવા. આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિકે શું કામ કર્યું? તો કે રૂપાંતરણ માટે આણ્વિક પૃથ્થકરણ કર્યું. શું કર્યું? પૃથ્થકરણ. ગ્રિફિથને ત્યારે DNA વિશે બહુ ખબર હતી નહીં. નહીં તો DNA વિશે ખબર હોય તો ગ્રિફિથે જો આટલું બધું સંશોધન કરી દીધું હોય તો આ પણ કરી શકત. પણ 1928માં એવી ખબર હતી નહીં. એટલા માટે જયારે DNA નો ખ્યાલ બધાને આવી ગયો, DNA કોષમાંથી આપણે બહાર લાવતા થઈ ગયા, બધી ટેકનિક આવી ગઈ, પછી એવરી, મેકકાર્ટી અને મેકલિયોડે શું કર્યું? રૂપાંતર માટેના પૃથ્થકરણનો અભ્યાસ કર્યો. અને આ સવાલ તમને NEET 2, ગુજરાત બોર્ડની અંદર 3 માર્ક્સ ની અંદર પૂછી ગયો હતો 2019ના વર્ષની અંદર. તો આ પણ તમારે યાદ રાખવું પડે. કેમ? તો કે રૂપાંતરણ માટે કીધું એટલે ઘણા લોકો આ છાપી મારે. ઈઝી છે, પરંતુ સવાલ તમને અલગ પૂછેલો છે. તો સવાલ સાંભળી, સોરી, વાંચીને તમારે આન્સર લખો. પહેલા તો સવાલને સમજવું. ઓકે, કઈ રીતે પ્રયોગ કર્યા? તો કે આ સમયે DNA નો ખ્યાલ એને આવી ગયેલો, તો DNA ને કોષમાંથી એને અલગ કર્યું. કોના કોષમાંથી? તો કે S3 જાત હતી,
એ સ્ત્રી જાતમાંથી એને શું કર્યું, ડીએનએ અલગ કર્યું. શું કર્યું દીધું? ડીએનએ અલગ. અને આ ડીએનએ કોની અંદર દાખલ કર્યું? તો કે આર ટુ જાતની અંદર. બરાબર. હવે આ આર ટુ જાત વાળું ઇન્જેક્શન જે છે, ઇન્જેક્શન કોને આપવામાં આવ્યું? ઉંદર ને આપવામાં આવ્યું. તો ઉંદર કેવા થઈ ગયા? નાશ પામ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. સમજ પડી? તમે જુઓ અત્યાર સુધી ગ્રિફિથ ને આ જે દ્રવ્ય, એને કીધું કે કોઈ જાત દ્રવ્ય, કોઈ દ્રવ્ય એ ડીએનએ છે એ ગ્રિફિથ ને ખબર નહોતી. કોને ખબર પડી? આ ત્રણ. બરાબર. એટલે કે ગરમ કરેલી, ગરમ અથવા તો ઠંડી કોઈ પણ તમે જાત લઈ લો. બરાબર. આપણે તો પ્રયોગ સાથે મતલબ છે. તો કે બેક્ટેરિયા અને સુવાળી જાતમાંથી દ્રવ્યને અલગ કરીને જો આર ટુ એટલે કે એને ખરબચડી જાતની અંદર દાખલ કરવામાં આવે તો આ આર ટુ જાતની ઉપર શું બની જાય છે? પોલીસેકેરાઇડયુક્ત આવરણ. પોલીસેકેરાઇડ યુક્ત આવરણ. પોલીસેકેરાઇડયુક્ત આવરણ બને એટલે સપાટી કેવી બનશે? સુવાળી. અને આ સુવાળી સપાટી માટે જવાબદાર કોણ હતું? ડીએનએ. એટલે કે લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર કોણ હતું? ડીએનએ. લક્ષણ કેવું છે? સુવાળી સપાટી અથવા તો પોલીસેકેરાઇડયુક્ત આવરણ. એના માટે જવાબદાર કોણ હતું? ડીએનએ. અને એ ડીએનએ અહીંયાથી એટલે કે એક જાતમાંથી બીજી જાતમાં આવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? રૂપાંતરણ દ્વારા આવે છે. એવું કોણે કીધું? એવરી મેકાર્ટી અને મેકલિયોડે. એના કારણે ઉંદર નાશ પામેલા. અને આવું પ્રયોગોની સાબિતી કરીને આ ભાઈએ ગ્રિફિથભાઈને બહુ સાથ આપી દીધો કે ગ્રિફિથભાઈ તું સહી છે, તું આગળ બઢાવો, હમ તુમારે સાથ હૈ, હમ તુમારે સોરી પીછે હૈ. કેમ? તો કે ઓલા 1928 માં કર્યું, આ ભાઈ 1944 ની અંદર કર્યું. એટલે બંનેનો સપોર્ટ કેવો હતો? સારો. અને ગ્રિફિથનો પ્રયોગ કેવો પડી ગયો? સાચો પડી ગયો. પણ તો પણ પ્રશ્ન આવે આપણી પાસે, ડીએનએ ને જીતાડવો, આરએનએ ને જીતાડવો કે પછી પ્રોટીન ને જીતાડવું? કોમ હવે પેલું હોય ને હાર્ટબીટ થવા મળે, તો એ કન્ડિશન છે. તમે સમજો હવે રિઝલ્ટ આવવાની તૈયારી છે. ડીએનએ ઉપર બહુ બધા લોકોના વોટ આવી ગયા છે. બધાને એવું લાગે છે કે યસ ડીએનએ જીતશે, યસ ડીએનએ જીતશે. પરંતુ કઈ રીતે જીતશે? તો એના માટે પહેલા તો હલકેથી સાબિત થાય, હલકા ઘટકોને પહેલા લેવાના. આપણને ખબર કે પ્રોટીનને પાચન કરી શકે એવો ઉત્સેચક કોણ? પ્રોટીએઝ. કોણ? પ્રોટીએઝ. આરએનએ ને પાચન કરી શકે એવો ઉત્સેચક કોણ? આરએનએ એઝ. અને ડીએનએ નું પાચન જે કરી શકે એ કોણ? ડીએનએઝ. એટલે કે તોડી શકે અથવા તો રિમૂવ કરી શકે એવો કઈ ઉત્સેચક. ચલો આ રૂપાંતરણના પ્રયોગની અંદર એટલે કે એવરી મેકાટી ને મેકલિયોડે ડીએનએ એવું સાબિત કરી દીધું. પરંતુ એની સાબિતી ક્યાં? સોરી, ડીએનએ છે એવું એને કીધું, પણ એની સાબિતી કઈ રીતે આવશે? તો કે એને માધ્યમની અંદર કયો ઉત્સેચક નાખ્યો? પ્રોટીએઝ દાખલ કરી દીધો. જો પ્રોટીએઝ ઉત્સેચક નાખો તો પણ આ પ્રક્રિયા કેવી થાય છે? થાય જ છે. એનો મતલબ કે પ્રોટીન જો કદાચ વિનૈસર્ગીકરણ પામે છે તો પણ રૂપાંતરણનો પ્રયોગ થાય છે. એટલે કે પ્રોટીન જવાબદાર નથી આનુવંશિક દ્રવ્ય માટે, પ્રોટીન જવાબદાર નથી પોલીસેકેરાઇડયુક્ત આવરણ માટે, પ્રોટીન જવાબદાર નથી. પછી વાત આવી કોની? આરએનએ ની. તો બીજો ઉત્સેચક એને દાખલ કરી દીધો, આરએનએઝ. તો પણ એનો એક ઘટના થાય. શું થઈ જાય? તો કે પોલીસેકેરાઇડયુક્ત આવરણ બને અને ઉંદરનો જો એ આર ટુ વાળી જાતને પણ ઇન્જેક્શન આપવામાં આવે તો મરી જાય છે. એનો મતલબ કે આ પોલીસેકેરાઇડયુક્ત આવરણ અથવા તો સુવાળી સપાટી માટે જે દ્રવ્ય આવે છે એ સ્ત્રી જાતમાંથી એ આરએનએ છે નહીં. તો હવે બધાને કયું લાગે? યસ ડીએનએ, ડીએનએ. આપણે બધા વોટ કરેલો. તો ડીએનએ કઈ રીતે થશે એ જોઈએ. હવે માધ્યમની અંદર કેવું એને નાખ્યું? ડીએનએ. બરાબર. ડીએનએ દાખલ કર્યું તો આ પ્રયોગ આખો થતો નથી. એના ઉપરથી સાબિત શું થાય? કે ડીએનએ જ એ ઘટક છે કે જે રૂપાંતરણ પામીને એ સ્ત્રીમાંથી એસ ટુ જાતની અંદર આવે છે અને ઉંદર નાશ પામે છે. અને આર ટુ જાતમાં સુવાળી સપાટી માટે પણ જવાબદાર કોણ છે? ડીએનએ. જો ડીએનએ ને તમે રિમૂવ કરી દો કોનાથી? ડીએનએ ઉત્સેચક થી, તો આ પ્રક્રિયા થતી જ નથી. નથી સુવાળી સપાટી બનતી, નથી ઉંદર નાશ પામતા અને ઉંદર જીવતા રહે છે. જો આની જાત કેવી હોય? એ સ્ત્રી પ્લસ ગરમ કરેલી હોય તો. ખાલી એ સ્ત્રી હશે અને એનું ઇન્જેક્શન આપવામાં આવશે તો કેવું થશે? જીવત રહેશે, જે આપણે અહીંયા જોયું. તો અંતે આપણો અહીંયા વિનર કોણ છે? વિનર વિનર ચિકન ડિનર ડીએનએ. ઓકે, પબજી વાળા હશે તો એ લોકો જોતા હશે.
તો વિનર કોણ થઈ ગયો? ડીએનએ. આના ઉપરથી શું સાબિત થાય કે ડીએનએ એ જ કોણ છે? આનુવંશિક દ્રવ્ય છે. કોણ છે? ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. ત્યારબાદ ઘણા બધા સિન્થેટિક સંશોધન પણ થયા. આપણે હમણાં વાત કરી હરિગોવિંદ ખુરાના ભાઈએ, તો કે યીસ્ટ માંથી 77 ન્યુક્લિયોટાઇડ વાળું એને કૃત્રિમ રીતે ડીએનએ નું જનીન બનાવી દીધું. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટી ના પ્રોફેસરોએ શું બનાવ્યું? 605 નાઇટ્રોજન બેઝ વાળું એક જનીન કે જે હિમોગ્લોબિન નું સંશ્લેષણ, સોરી હિમોગ્લોબિન ના ઉત્પાદન માટે કાર્ય કરતું હતું. તો એનો મતલબ એ થયો કે કોણ તરીકે, કોણ આનુવંશિક દ્રવ્ય હતા, કોણ લક્ષણોની અભિવ્યક્તિ માટે વર્તે છે? ડીએનએ, નહીં કે આરએનએ, નહીં કે પ્રોટીન. આના પરથી સાબિત થાય છે. હેન્સ ધીસ પ્રૂવ્સ ધેટ ડીએનએ કોના તરીકે વર્તે છે? આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, નહીં કે બીજા કોઈ પણ ઘટક. ઓકે, હવે આનુવંશિક દ્રવ્ય ઘટક, સોરી આનુવંશિક દ્રવ્ય તરીકે આ વર્તે છે તો પ્રોટીન નહીં, આરએનએ નહીં, આવું શા માટે? શા માટે એ કોઈ ઘટકો નથી વર્તતા? એ પણ આપણે જોઈશું, પરંતુ ક્યાં? નેક્સ્ટ લેક્ચર ની અંદર. અહીંયા સુધીનો આપણે લેક્ચર રાખીએ, ત્યાં સુધી તમે આ રિલેટેડ થિયરી વાંચતા રહો. બંને થિયરીઓ એમસીક્યુ માટે પણ, નીટ માટે પણ, અને ગુજરાત બોર્ડ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમે લખી લખીને પાકું કરશો તો ઇઝીલી પડશે. કેમ? તો કે આ લોંગ ટર્મ માટે તમને ફાયદો રહેશે. અને લખો તો પણ કઈ રીતે લખો? હું મારે ઘણી વખત લાઈવ લેક્ચર ની અંદર પણ કહું છું અને ક્લાસ ની અંદર પણ કહું છું, તો કે તમે લખો તો તમે વાંચી જાઓ, વાંચી જાઓ, પછી એને જેટલું પણ યાદ રહે એટલું લખવાનું ટ્રાય કરો. પછી તમે એમાં ભૂલ પડી હશે તો તમે જાતે ચેક કરો અને ફરીથી વાંચીને ફરીથી મોઢે લખો. હું તમને ગેરંટી આપું છું, જો તમે આવી રીતે કરશો તો કદાચ કદાચ તમને કોઈ પણ 90 ઉપર માર્ક્સ લાવતા કોઈ રોકી શકે નહીં. કારણ કે પછી તો તમને આવડી ગયું, પછી ગમે ત્યારે તમે રિવાઇઝ કરશો તો તમારે માઇન્ડમાં શું આવશે કે યસ, મેં આવું લખેલું હતું. અને લખશો ત્યારે તમારો હાથ, તમારી આંખ અને તમારું મગજ ત્રણ એક વસ્તુ ઉપર કાર્ય કરતું હશે, એટલા માટે યાદ વધારે રહેશે. જ્યારે તમે ફક્ત વાંચશો અથવા તો ફક્ત લખી નાખશો ગોખણ પટ્ટી માટે અથવા તો લખવા ખાતર, દેખાડા કરવા માટે લખી નાખશો, તો એનો કોઈ ફાયદો છે નહીં. તો આ બધી ટેકનિક યાદ રાખો, બાયોલોજી ભણતા રહો. વિડીયો ગમે તો લાઇક કરજો, નહીં તો સબસ્ક્રાઇબ તો તમે કરેલું જ હશે. ઓકે, જેમ બને એમ એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરજો. આ ચેપ્ટર માંથી પણ 20 માર્ક્સ ના એમસીક્યુ પૂછાય છે, અને આ ચેપ્ટર ના અંતે હું તમને ગેરંટી આપીશ કે આ ચેપ્ટર માંથી કોઈ પણ જાતનો એમસીક્યુ આવે તો તમે આસાનીથી સોલ્વ કરી શકો એવી હું પણ કોશિશ કરીશ, પણ એકલા હાથે તાળી વાગશે નહીં. એટલા માટે તમારે પણ શું કરવા પડશે? એમસીક્યુ મેક્સિમમ સોલ્વ કરો, મસ્ત રહો અને ફિટ રહો.